પેશાબના રંગથી જાણો સ્વાસ્થ્યનું રહસ્ય. એક આછો પીળો પેશાબનો રંગ આછો પીળો હોવો સામાન્ય છે અને તેનો અર્થ એ છે કે તમે સ્વસ્થ છો, પરંતુ આછો પીળો રંગ એ પણ સંકેત આપે છે કે તમે દિવસમાં જેટલું પાણી પી રહ્યા છો તે તમારા શરીર માટે પૂરતું નથી ત્યાં નથી, તેથી તમે વધુ પાણી પીવાનું શરૂ કરો. બે, ઘાટો પીળો. જો પેશાબનો રંગ ઘાટો પીળો છે તો તે એ વાતનો સંકેત છે કે તમારું શરીર નિર્જરીકૃત થઈ રહ્યું છે, એટલે કે તમારા શરીરમાં પાણીની ઉણપ છે. તમે દરરોજ 8-10 ગ્લાસ પાણી, દૂધ, લીંબુ પાણી અને નારિયેળ પાણી પીને તમારા શરીરમાં હાઇડ્રેશનની કમી પૂરી કરી શકો છો. 3, લાલ રંગનો પેશાબ. પેશાબનો રંગ ઘણા અલગ અલગ કારણોસર લાલ હોય છે. પ્રથમ, તમારો આહાર. જો તમે તમારા આહારમાં બીટરૂટ ખાઓ છો અથવા તેના રસનું સેવન કરો છો તો પેશાબનો રંગ લાલ થઈ જાય છે. દવાઓના કારણે પણ આવું થાય છે, પરંતુ આ બંને બાબતો તમારી જીવનશૈલીમાં સામેલ નથી. છતાં પણ પેશાબનો રંગ લાલ છે તો તેનો અર્થ એ કે પેશાબ સાથે લોહી આવી રહ્યું છે. આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે તે કિડનીની બીમારી, ચેપ, આંતરિક ઈજા અથવા તો કેન્સર જેવી ગંભીર સમસ્યાને કારણે હોઈ શકે છે. 4, પેશાબનો બ્રાઉન કલર. લીવર કે પિત્તાશયમાં ઇન્ફેક્શનને કારણે બ્રાઉન રંગનો પેશાબ આવે છે. આ ઉપરાંત પિત્તનળીમાં અવરોધ અથવા ઘાને કારણે પણ આવું થઈ શકે છે. બ્લેડર ઇન્ફેક્શન પણ આનું કારણ હોઈ શકે છે. 5, ગ્રીન બ્રાઉન યુરિન. અંગ્રેજી દવાઓનું વધુ પડતું સેવન, રંગીન ખોરાકનું વધુ પડતું સેવન આ વિચિત્ર રંગના પેશાબનું કારણ હોઈ શકે છે. પરંતુ જો તમે આવું કનીના કરતા હો તો પણ લીલા ભૂરા રંગનો પેશાબ આવી રહ્યો છે, તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ. 6, વાદળછાયો રંગ. પેશાબનો વાદળછાયો રંગ ઘણા ગંભીર ચેપનો સંકેત છે. આ મૂત્રાશયના ચેપને કારણે અને અન્ય ઘણા ગંભીર રોગોને કારણે પણ હોઈ શકે છે, તેથી આ પરિસ્થિતિમાં તે વધુ સારું છે કે તમે ડોક્ટરનો સંપર્ક કરો. 7, આછો ગુલાબી અને ઘાટો. જો પેશાબનો રંગ આછો ગુલાબી અને ઘાટો હોય અને આ સ્થિતિમાં તમે ન તો કોઈ દવા લીધી હોય અને ન તો આવો કોઈ ખોરાક ખાધો હોય તો તે ખૂબ જ ગંભીર સંકેત છે. આ કિસ્સામાં તમારે ચોક્કસપણે ડોક્ટર પાસે જવું જોઈએ. 8, વાદળછાયું હોવું. ડાયાબિટીસના કિસ્સામાં પેશાબનો રંગ આછો બ્રાઉન એટલે કે વાદળછાયું થઈ જાય છે. ડાયાબિટીસના કિસ્સામાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે, જે આખા શરીરમાં પહોંચવાનું શરૂ કરે છે. આ શુગર આખરે પેશાબ દ્વારા બહાર આવવા લાગે છે.